ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4 આજે ત્રીજો અને અંતિમ દિવસ અને એની આ બીજી સભા. આદિવાસીઓના સાહિત્ય, એમની લોકબોલી, આ ઉગતા પ્રતિભાશાળી લેખકો અને એમનો સંવાદ અને એમની વાર્તાઓ વિશે સાંભળ્યા પછી હવે થોડું પ્રોફેશનલ થવા જઈ રહ્યા છીએ આપણે, કારણ કે આજના કોર્પોરેટની મહાન દુનિયામાં અને મહામારીની દુનિયામાં જે કોર્પોરેટ એક્સલન્સ ઇન એક્ઝિક્યુશન જે આપણે હંમેશા વિચારતા રહીએ છીએ, આઈ એમ શ્યોર અહીંયા ઘણા બધા એવા હશે જેમણે અઠવાડિયામાં 2-3 વખત પ્રેઝન્ટેશન્સ તૈયાર કર્યા હશે અને વર્ડ ફાઇલ્સને પ્રિપેર કરી હશે અને કોઈક મિટિંગમાં અને કોઈક જગ્યાએ તેમને એ એક્ઝિક્યુશનનો ભાગ બનવું પડ્યું હશે. એમાં એક્સપર્ટાઇઝ કેવી રીતે હાંસિલ કરી શકાય અને કઈ રીતે એમાં મહત્ત્વ અને મહત્તા બંને મેળવી શકાય અને આપણું ધાર્યું કામ આપણે કરી શકીએ, એવા કોઈક સરસ મજાના સંવાદ ઉપર અત્યારે આપણે કોન્વર્સેશન કરવા જઈ રહ્યા છીએ. કોર્પોરેટ ચેલેન્જીસ એન્ડ એક્ઝિક્યુશન, અને આ વાત વિશે વાત કરવા માટે મારી સાથે બે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટીઝ છે. ખૂબ આદર સાથે હું આમંત્રણ આપવા માંગીશ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી યતિન્દ્ર શર્માને. વી વેલકમ યુ સર વિથ અ વોર્મ હાર્ટ. વી વેલકમ યુ અગેન યતિન્દ્રભાઈ. આમ તો ખૂબ જાણીતા ઉદ્યોગપતિ છે અને તમને કદાચ જાણવાનું મન થશે જે મેં આગળ પણ કીધું કે બિયરથી જે તમે દાંત ખાટા કરો છો વારે ઘડી અહીંયા અને ત્યાં જઈને અને જે સરસ મજાના દાંતમાં ટેસડા પાડો છો અને પછી ક્યાંક નશો ગુમાવો છો અને નશો મેળવો છો, આ બધાની જે પેલી ટીનવાળી બાટલીઓ છે એ મોટા ભાગની યતિન્દ્રભાઈને ત્યાં તૈયાર થાય છે, એમની ફેક્ટરીમાં તૈયાર થાય છે. જો હું ભૂલ ના કરતો હોઉં તો લગભગ ભારતમાં આ ફેક્ટરીનો ત્રીજો નંબર છે ને ગુજરાતમાં એ વન ઓફ ઇટ્સ કાઇન્ડ છે. એટલે આ તમારા દાંત જુદી રીતે ખાટા કરવા માટે એ આજે અહીંયા છે, પણ એનો આ શરાબ અને સાહિત્ય જેવું જરા પણ નથી, અહીંયા માત્ર સાહિત્યની વાત કરવાના છે. યતિન્દ્રભાઈના પિતાશ્રીનો સાહિત્ય સાથે બહુ જ ઊંડો નિસ્બત રહેવાના કારણે તેઓ પણ સાહિત્યમાં બહુ જ ઊંડો રસ ધરાવનારા રહ્યા છે. તેમના પિતાશ્રી શ્રી રમાકાંત શર્માની સાહિત્ય સૂઝબૂઝ બહુ જ પ્રખ્યાત હતી, તેઓ ખૂબ ઊંડો નિસ્બત ધરાવતા હતા અને દેશ વિદેશમાં તેમનું લેખન કાર્ય પ્રસિદ્ધ છે. એટલે તેઓ પિતાના સાહિત્યનો તો થોડોક પરિચય કરાવશે જ, સાથે સાથે કોર્પોરેટ એક્સલન્સ તરફ પણ આપણને દોરી જશે. વી અગેન વેલકમ યુ સર, ખૂબ હૃદયપૂર્વક તમને આવકારીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર. સાથે હું ખૂબ પ્રેમથી આવકારવા માગીશ શ્રી ભાવેશ ઉપાધ્યાયને. ભાવેશભાઈ એ ખૂબ જાણીતા કોલમિસ્ટ છે અને ઘણા બધા પેપર્સમાં, દિવ્ય ભાસ્કર સહિત ઘણા બધા પેપર્સમાં તેમની કોર્પોરેટ સ્ટ્રેટેજી માટેની કોલમ્સ લખી ચૂક્યા છે અને હાલ તેઓ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એચઆર ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા છે. ખૂબ હૃદયપૂર્વક આપનું પણ સ્વાગત છે ભાવેશભાઈ. આપ ત્યાં બેસી શકો તો વધારે. થેન્ક યુ સો મચ. સો યતિનભાઈ, કેન આઈ રિક્વેસ્ટ યુ, આપણે શરૂ કરીએ. બેઝિકલી આપ સાહિત્ય વિશેની પણ, રમાકાંત ભાઈ વિશેના સાહિત્ય વિશેની વાત કરીને કોર્પોરેટ એક્સલન્સ તરફ પણ અમને દોરી જશો એ રીતે. પોસ્ટ દેટ ભાવેશભાઈ, અને પછી આપને બંનેની પ્રાઇમરી કમેન્ટ્સ, પછી લેટ સ્ટાર્ટ ધ ઇન્ટરેક્શન. ઇફ એની વન વોન્ટ્સ ટુ હેવ એની ક્વેશ્ચન્સ, યસ પ્લીઝ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ એક મંચ ઉપર મને જે આમંત્રણ આપવામાં આવ્યું છે, હું ખરેખર વ્યક્તિગત રીતે બહુ જ ખુશ છું કે આપની વચ્ચે મને બેસીને કંઈક વાત કરવાનો મોકો મળ્યો. સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો મારા પિતા એ હિન્દીના વિદ્વાન લેખક હતા. કવિતાઓ જે એમના હિન્દી સાહિત્યમાં છાયાવાદોત્તર જે કહેવાય, એના પછીની જે કવિતાઓ અને કાવ્ય એમાં એમની બહુ જ નિષ્ણાત હતા. કાવ્યોના એમણે 30 પુસ્તકોનું સર્જન કરેલું હતું. હિન્દી સાહિત્ય એકેડેમીમાં એમને 3 વખત એવોર્ડ પણ મળ્યો હતો. અને સૌથી સુંદર વસ્તુ એ હતી કે 1956થી લઈને 1961 એ અમદાવાદના આકાશવાણી રેડિયો ઉપર એક પ્રખર ગાયક હતા, રાજબિહારી દેસાઈ અને એ બધાની જોડે એ પણ એક પોતે એક ગાયક હતા, ગાતા હતા.
એટલે સાહિત્યનું એક કે બીજી રીતે અમારે નાતો રહ્યો છે પરિવારમાં. ઘણા બધા લેખકો કવિઓ અમારા ઘરે આવતા હતા, પણ મારા માટે જે કંઈક બીજું જ વિધિમાં હતું. એન્જિનિયરિંગ કર્યા પછી મશીનોના જગતમાં મશીનોનું સર્જન અને એમાંથી વેપાર કરવાનું એક ઘણું સારું એમ કે હોબી કહી શકાય, મારા માટે તો હોબી જ રહી છે આખી જીવન પર્યંત, અને એમાં સફળતા ઘણી બધી મળી છે. મિત્રો, હું આપને એક બહુ જ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન દેવા માગું છું કે જે આપણે કાયમ એને બહુ જ ગૌણ ગણીએ છીએ આપણા જીવનમાં. દાખલા તરીકે દરેક નવા વર્ષે, આપણા જન્મદિવસે ઘણા બધા રેઝોલ્યુશન કરતા હોઈએ છીએ, પણ એના પછી ફરીથી એક વર્ષ પછી જ્યારે નજર માંડીએ તેમાંથી કદાચ એક પણ રેઝોલ્યુશનનો આપણો અમલ થયો નથી હોતો. અને શા માટે નથી થતો? આપણા દેશમાં આપણા નેતાઓ જ્યારે એમની ચૂંટણીની સભાઓમાં જે ભારતનું એક ચિત્ર ઊભું કરે છે, ત્યારે આપણને એવું લાગે છે કે આ બધાનો અમલ થાય તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જશે. પણ 5 વર્ષ પછી જ્યારે આપણે ફરીથી ભેગા થઈએ તો મોટાભાગે ઘણી બધી વાતો એની એ જ થતી હોય છે અને કદાચ એમાં કોઈ ઉમેરો નથી થતો. વિશ્વના ફલક ઉપર કોઈ પણ નેતાઓ જુઓ કે જેમણે કંઈક કાઠું કાઢ્યું હોય, દેશનો ઝડપથી વિકાસ કર્યો હોય અને દેશના લોકો માટે સમૃદ્ધિનો સોપાન સર કર્યું હોય, એવા નેતાઓની લાક્ષણિકતા જે છે કે એમની નેતાની નેતૃત્વ શક્તિ છે, એમની વૈચારિક શક્તિ છે, એની સાથે સૌથી લાક્ષણિક વસ્તુ જે જોવામાં આવે છે એ છે એમની અમલ કરાવવાની શક્તિ, લોકોને પ્રેરણા આપવાની, લોકો જોડે કામ કરાવવાનું, ઝીણી ઝીણી વગતોમાં એમની પર છોડીને ભૂલ કરે તો ભૂલ પોતે સ્વીકારીને ભૂલ ના કરવી કઈ રીતે એ પણ શીખવાડવાનું અને એકબીજાથી શીખવાનું. આ જે વસ્તુઓ જે હોય છે કોઈ પણ વ્યક્તિમાં એ એક્ઝિક્યુશન કેપેબિલિટી હોય છે. હું આપને એક દાખલો આપું કે અમારા જર્મન જોઈન્ટ વેન્ચર પાર્ટનર છે. જર્મન લોકો જ્યારે કામ કરે, કોઈ પણ એક પ્રોજેક્ટ લીધો હોય, તેને અલગ અલગ માળખામાં એક એક પગલાં જે સ્ટેપ્સ કહેવાય એમાં વહેંચી દે, અને આખો જે પ્રોજેક્ટ હોય એને કદાચ 50 પગલાંમાં એને વહેંચી દીધો હોય. અને મારો ભારતીય એન્જિનિયર હોય એ પ્રોજેક્ટને જ્યારે કામ કરવા બેસે તો શરૂમાં એમ કે આરંભે શુરા અને પછી સીધા 50મા પગલે જ પહોંચવાની તૈયારી હોય, વચ્ચેના પગલાં જોવાની કોઈ તૈયારી નથી હોતી. આ એક ફરક છે. આજે ધારો કે હું મારા જર્મન પ્રોજેક્ટ લીડરને પૂછું કે ભાઈ તમારું કામ પતી ગયું, તો સીધો જવાબ આવશે આઈ ડોન્ટ નો. એ પણ નહીં કહે કે એ ક્યાં પહોંચ્યો છે કે ભાઈ આઈ એમ વર્કિંગ ઓન ઇટ. અને આપણા ભારતીય મિત્રને પૂછીએ તો હા સાહેબ થઈ ગયું, બસ હવે થોડી જ વાર છે. એટલે આ એક લાક્ષણિક ફરક છે. અને કોઈ પણ ક્ષેત્રમાં જીવનમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે જે મને નાઇકીનો એક જે સ્લોગન છે જસ્ટ ડુ ઇટ, સ્મોલ આઈડિયાઝ ગ્રેટ એક્ઝિક્યુશન, દેટ ઇઝ ધ કી ટુ સક્સેસ. આજે આપણે કોઈ પણ જગ્યાએ ભેગા થઈએ અને દેશની અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરીએ તો દરેક પ્રશ્નોના જવાબ અને એના ઉકેલ આપણી જોડે હોય છે. એનું સમીકરણ જો વ્યવસ્થિત રીતે ભેગું કરીએ તો આખી એક ફૂટપ્રિન્ટ તૈયાર થઈ જાય કે ભાઈ દેશનું ભલું કઈ રીતે થાય. પણ એના પછી જ્યારે કરવાની વાત કરીએ ત્યારે એકની પણ જોડે એનો કોઈ પણ વિચાર કે કોઈ પણ એક જે કહેવાય કે પગલું આગળ વધારવાની જરા પણ દાનત નથી હોતી. એટલે ક્યારે પણ એક્ઝિક્યુશન એવી વસ્તુ છે કે જે એક વ્યૂહરચના, લોકો અને કાર્યવિધિ ઓપરેશન્સ એ ત્રણનો સમન્વય છે અને એટલો આસાન નથી. એના માટે હું આપને એક જ દાખલો આપું કે મેં નારાયણ મૂર્તિ અમારે ત્યાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આવ્યા હતા, એમને પૂછ્યું હતું કે ભાઈ આન્ટરપ્રિનોર બનવા માટે શું કરવું જોઈએ, અને બહુ લાક્ષણિક જવાબ આપ્યો એમણે કે ફર્સ્ટ યુ લર્ન ટુ સેક્રિફાઈસ, યુ લર્ન ટુ સેક્રિફાઈસ 9-to-5 જોબ, યુ લર્ન ટુ સેક્રિફાઈસ ઓલ યોર કમ્ફર્ટ્સ, યુ મસ્ટ બી ફોકસ્ડ ઓન યોર ઓબ્જેક્ટ વેર યુ વોન્ટ ટુ બી,
and you have to give all your time to that, energy, creativity, everything. And that is what brings real good execution. That's what I would like to submit. Yatindra bhai, thank you very much. Mare ek vastu tamari Bhavesh bhai, ek j minute apne agar vadhiye pehla center stage upar ghanu badu ઘણું બધું ક્રાઉડ છે. આપ સૌને નમ્ર વિનંતી છે, આપ આપના મનગમતા વેન્યુ પર પહોંચશો જેથી દરેક વેન્યુ પર આપ ચાલતા સેશન્સનો આનંદ મેળવી શકો. ફરી એક વખત બહુ જ નમ્ર અરજ છે, સેન્ટર સ્ટેજ ઉપર ઊભા રહેલા અને વાતચીત અને ગુપચુપ અને ગુપચુપનો આનંદ માણી રહેલા દરેકને નમ્ર વિનંતી, આપ આપના મનગમતા સેશન સુધી પહોંચો. બહુ જ નવરાશ હોય, પુસ્તકો માણો, આપ ખાઈ પણ શકો છો. આપણી પાસે સરસ ફૂડ સ્ટોલ્સ પણ અવેલેબલ છે. આપ દરેક સેશનને આપ માણશો તો વધારે મજા પડશે. એ સ્થળ બને એટલું વેકેન્ટ રાખી શકીએ તો દેટ વુડ બી ગ્રેટ ટુ ઓલ ઓફ અસ. થેન્ક યુ વેરી મચ. યસ ભાવેશભાઈ, આઈ એમ સો સોરી. જેતેન્દ્રભાઈની વાત જોડે હું એકદમ સહમત છું. મારે તમને કહેવું બી છે ને એક ક્વેશ્ચન બી પૂછવો છે. ઇન માય પ્રોફેશનલ કેરિયર ઓફ એચઆર ચીફ, આઈ હેવ સીન નંબર ઓફ પીપલ હુ આર એક્સ્ટ્રીમલી ગુડ ઇન ટર્મ્સ ઓફ દેર પ્રેઝન્ટેશન્સ, દેર વિઝન, દેર સ્ટ્રેટેજી. પણ જ્યારે ખરેખર કામ કરવાની વાત આવે, હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી પ્રીવિયસ કંપનીમાં અમે એક સીઈઓને હાયર કર્યો હતો અને હી વોઝ એક્સ્ટ્રીમલી ગુડ. બોર્ડ ઓફ મિટિંગમાં હી મેસમરાઇઝ એવરીથિંગ, ફેન્ટાસ્ટિક, અને વી ઓલ કન્વિન્સ દેટ હી ઇઝ રાઈટ પર્સન. પણ 6 મહિના પછી 7 મહિના પછી હી કુડ નોટ મૂવ અહેડ ફ્રોમ વન સ્ટ્રેટેજી ટુ ધ રિયલ ઇમ્પ્લિમેન્ટેશન. આ જ રીતે બીજો અનુભવ મારો એવો છે કે જે લોકો આપણને ઇન્ટરેક્શનમાં થોડા મીડિયોકર લાગે અથવા તો દે આર નોટ ગુડ ઇન ટર્મ્સ ઓફ ટોકિંગ ઓર પ્રેઝન્ટેશન, સારું કામ કરે છે. તો તમે જર્મનની વાત કરી, પણ આપણી ઇન્ડિયન ફિલોસોફીમાં અને ઇન્ડિયન એન્વાયરમેન્ટમાં દરેક માણસે જો એજ્યુકેશન ઉપર ફોકસ કરવું હોય તો 2-3 વસ્તુ શું કરવી જોઈએ જેનાથી ઓડિયન્સને બે કંઈક કશું જાણવા મળે, કે 2-3 બાબતો કઈ છે જો એ ધ્યાન રાખીએ તો આપણને ચોક્કસ વિલ ગેટ ધ 100% સક્સેસ ઓફ એજ્યુકેશન. આમાં જે 36,000 ફૂટનો જે એરિયલ વ્યૂ હોય છે બોર્ડરૂમનો, એને આપણે ધરાતલ ઉપર લાવવાની જરૂર છે. સૌથી પહેલાં એ ધરાતલ ઉપર કઈ રીતે આવે, કારણ કે બોર્ડરૂમમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. બધા કન્સલ્ટન્ટ, મેકિન્ઝી, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, એ લોકો આવીને ખરેખર એમ કે લાક્ષણિક રીતો બધી બતાવતા હોય કે તમે આમ કરી લો, પેલું કરી લો, આ કરી લો. એસ્પિરેશન એક વસ્તુ છે અને વાસ્તવિકતા એ બીજી વસ્તુ છે. અને એ વાસ્તવિકતાનો તમારી જે પરિકલ્પના છે એનો સમન્વય કઈ રીતે કરવો, તમારું ધ્યેય જે છે કે તમારા મનમાં એક આકાંક્ષા છે એને વાસ્તવિકતા જોડે જોડવી અને એને કઈ રીતે જોડવી. સૌથી પહેલાં તો જે તમે કરવા જઈ રહ્યા છો એનું તમને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ના હોય તો ત્યાં જ તમે પાછા પડશો. યુ મસ્ટ નો યોર બિઝનેસ, વોટ યુ વોન્ટ ટુ ડુ, નંબર વન. બીજું કે તમારા જે કોઈ પરિબળો છે, જે સાધનો છે, એમાં ઉણપ શું છે અને લાક્ષણિકતા શું છે, એ તમારે બહુ જ ગંભીરતાથી વિચારવું જોઈએ. કારણ કે આપણા કોર્પોરેટ કલ્ચરમાં એક બહુ મોટી ખામી છે કે જે લોકો, જે આપણો ટીમ લીડર હોય એના વખાણ વધારે કરે એ માણસ વધારે સારે ગણાય, ત્યારે આપણે એમની જે શક્તિ છે એનું આકલન નથી કરતા. કોઈ માણસ વધારે તમારી જોડે વાત કરતો હોય, તમને હાજી આ કરતો હોય તો તમને એવું લાગે કે ના, એ ટ્રસ્ટ ફેક્ટર ઉપર આ માણસ સારું કામ કરશે. ત્યાં તમારે એકદમ નિષ્પક્ષ અને એક ડૉક્ટરના એનાલિટિકલ વ્યૂથી તમારે જોવું પડે કે ભાઈ કયો માણસ ક્યાં કામમાં આવશે, અને માણસો ઉપરનું તમારી પકડ એકદમ જોરદાર હોવી જોઈએ. જો એમાં તમે પાછા તો તમારું એક્ઝિક્યુશન ક્યારે પણ સફળ ના થાય, કારણ કે તમારી જે વ્યૂહરચના છે એ છેલ્લા છેડા સુધી લોકો એક રીતે સમજે. અને એક રીતે સમજે એટલે કઈ રીતે, આનો એક સુંદર જવાબ છે કે તમે અલગ અલગ ફંક્શનના લોકો, કોઈ આપણે રાજનૈતિક પાર્ટી હોય, કોઈ કોર્પોરેટ હોય, એનો કોઈ એક મોટો પ્રોજેક્ટ હોય, એ લોકોને અલગ અલગ રૂમમાં બેસાડો અને એમને એક જ પ્રશ્ન પૂછો અને એમના જવાબ કયા નીકળે છે. મોટે ભાગે જવાબ સરખા નહીં આવે, પણ જો એક્ઝિક્યુશન અને સ્ટ્રેટેજી એનું જો સમન્વય હશે તો કદાચ 60% જવાબ એક જ મળશે.
અને એ મળ્યા તો તમારે સમજવાનું કે તમારી એ સફળતા છે કે તમે તમારી વ્યૂહરચના તમારા લોકોને તમારા સૈનિકોને સમજાવી શક્યા છો. અને આનો એક બહુ સુંદર દાખલો આપું છું. તમે બધાએ સ્પાર્ટેકસ મૂવી જોઈ હશે, બહુ સરસ. એમ કે સ્પાર્ટેકસ એક ગુલામ હતો, પણ એણે રાજાની સામે, રોમન રાજા સામે બળવો કરેલો અને એણે પોતાની આખી એક ટીમ તૈયાર કરેલી. હવે એ લોકો એક વહાણ ઉપર પકડવામાં આવેલા, આખું એક જૂથ હતું લોકોનું, એમાં એક સ્પાર્ટેકસ હતો અને બાકીના એના સાથીદારો હતા. અને રોમન જનરલ્સે આવીને કહ્યું કે ભાઈ, જે સ્પાર્ટેકસ હોય એનો હાથ ઊંચો કરે, અમે બીજા બધાને જવા દઈશું. તમે એ વસ્તુ સમજી લો કે અમારી એની જોડે જ કામ છે, બીજું કોઈ કામ નથી. પાંચેક મિનિટ સુધી એકદમ શાંતિ રહી અને પછી એક હાથ ઊંચો થયો કે ભાઈ હું સ્પાર્ટેકસ છું. બીજી સેકન્ડમાં બીજો હાથ ઊંચો થયો, હું સ્પાર્ટેકસ છું. અને થોડી વારમાં તો જુઓ તો આખા જૂથના હાથ ઊંચા કે હું સ્પાર્ટેકસ છું. આને કહેવાય કે વિચાર તમે જે મૂકો અને એની સમજણ અને એની જોડે તમારું વળગણ, કમિટમેન્ટ. કમિટમેન્ટ એના વગર ના આવે. જ્યારે તમે તમારી વ્યૂહરચનાનું સર્જન કરો, એ 36,000 ફૂટના એરિયલ વ્યૂથી નહીં થાય, તમારે એને ગ્રાઉન્ડ લેવલ પર આ રીતે લાવવું પડે. અને એને પછી નાના નાના પાસામાં ઉતરવું પડે, કારણ કે એવું નથી કે દરેક વસ્તુ કરો ત્યારે તમે પહેલી વખતે સાચી જ કરવાના છો. કદાચ તમે ભૂલ બી કરશો, પણ બીજી ભૂલ ના કરો એની તમારે કાળજી લેવાની. બીજો કોઈ ભૂલ કરે છે એનાથી પણ શીખો, અને બીજાથી ભૂલ થાય એને સ્વીકારવાની તૈયારી રાખો. આપણે ગ્રુપ બિહેવિયરમાં સૌથી મોટી તકલીફ શું છે કે આપણે બીજા કરતાં આપણને વધારે હોશિયાર સમજીએ છીએ. બીજો કોઈ ભૂલ કરે તો બધા ભેગા મળીને હસતા હોઈએ છીએ. હ્યુમિલિટી, કે આપણને એ વસ્તુની ખબર છે કે ભાઈ બીજાથી પણ થઈ શકે, મારાથી પણ થઈ શકે. અને આ રીતની જો સંઘભાવના ઊભી થાય, લોકો શીખવાની વૃત્તિ ધરાવે, ભૂલ કરે તો ભૂલ નહીં થાય એની કાળજી રાખે અને પોતાની એક વળગણ પકડીને ચાલે, તો એક્ઝિક્યુશન 100% સફળ થાય. અને આ એક્ઝિક્યુશનમાં તમે સેકન્ડ વર્લ્ડ વોરમાં, તમને કદાચ ખ્યાલ હોય તો બ્રિટિશ ફોર્સિસ બેલ્જિયમના ડનકિકમાંથી બ્રિટિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં પાછા ગયેલા, જ્યારે પીછેહઠ કરેલી, અને જે આખો 24 કલાકમાં કેટલા લોકો ત્યાંથી ઇવેક્યુએટ થયા. એવી જ રીતે આપણે જો આપણા ભારતના ઇતિહાસમાં જોઈએ તો આજે કુવૈતમાં કે પછી ત્યાં એડનમાં જે આપણા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને ફોરેન મિનિસ્ટ્રીએ જે રીતે લોકોને ઇવેક્યુએટ કર્યા, દેટ શોઝ અ વેરી ગુડ એક્ઝિક્યુશન. પણ એની સાથે હું એટલું કહી શકું કે આપણે જે નોટબંધીનો અત્યારે જે એક બહુ સારું પગલું લેવામાં આવ્યું છે, પણ એનું એક્ઝિક્યુશન એ બહુ જ ખરાબ રીતે થયું છે, અને એને લીધે આજે લોકોને હેરાનગતિ થાય છે. યતિન્દ્રભાઈ, મારે બીજી એક વાત પૂછવી છે કે અત્યારના જે યંગસ્ટર્સ છે ને, વી હેવ બીન ટોક્ડ મેની થિંગ્સ અબાઉટ સ્ટ્રેટેજી, લીડરશીપ, કોર્પોરેટ પ્લાનિંગ, પણ જે રિયલ સેન્સમાં જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરવું પડે છે એ લોકોને કંઈ આઈડિયા જ નથી. હું તમને એક્ઝામ્પલ આપું, જ્યારે હું કોઈ પણ ફાઇનલ ઇન્ટરવ્યૂ લઉં ને ત્યારે એક જ ક્વેશ્ચન પૂછું છું કે સપોઝ વી ગીવ યુ ધી ઓફર, એક મહિનો તમે શું કરશો? તમને જ્યારે જોબ મળશે, તમે જ્યારે જોઈન થાવ કંપનીમાં, તો પહેલો એક મહિનો તમે શું કરશો? અને તમે નહીં માનો, 10માંથી 7 કે 8 જણા એ ફંબલ થઈ ગયા છે મારા ક્વેશ્ચનમાં જ. એ લોકોને આઈડિયા જ નથી કે કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું. તો મારો તમને એક સિમ્પલ ક્વેશ્ચન છે કે આજના યંગસ્ટર્સ, એ લોકોને બધું સ્ટ્રેટેજી, લીડરશીપ, કોર્પોરેટ પ્લાનિંગ, પ્રેઝન્ટેશન્સ બધું બહુ મગજમાં ઘૂસી ગયું છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટીથી એ લોકો ઘણા દૂર છે. તો આ લોકોને કેવી રીતે સમજાવી શકાય કે કોર્પોરેટ એજ્યુકેશન ઓર ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ઇક્વલી ઓર મોર ઇમ્પોર્ટન્ટ ધેન સ્ટ્રેટેજી? આમાં કોઈ પણ કામ કરવાનું જે છે એમાં એક તો શિસ્તની જરૂરત છે, શીખવાની અને એની અમલ કરવાની શિસ્ત. આપણે શિસ્તને એક બંધન સમજીએ છીએ, ડિસિપ્લિન એટલે બંધન. પણ મારો વિચાર એવો છે કે ડિસિપ્લિન સેટ્સ યુ ફ્રી ટુ ધ લેવલ ઓફ ફર્ધર ગ્રોથ, ટુ ધ લેવલ ઓફ ફર્ધર ફ્રીડમ, એન્ડ ટુ ધ લેવલ ઓફ ફર્ધર ક્રિએટિવિટી. હું તમને એક જ સુંદર દાખલો આપું કે નાનું બાળક હોય છે, જ્યારે સાયકલ ચલાવતા શીખતું હોય છે, ત્યારે એને સાયકલ ચલાવવાની શિસ્ત શું છે, એની જે ટેકનિક છે એની ખબર નથી.
એટલે કેટલા ગઠોલા ખાય, ચલાતો ચલાતો કોઈને અથડાવી દે, ક્યાં ખાડામાં પડી જાય. પણ જ્યારે એને વ્યવસ્થિત રીતે કે ભાઈ સાયકલ ચલાવી હોય તો એને રાઈડ કઈ રીતે કરવાની, ચલાવવાની કઈ રીતે, એનું બેલેન્સ કઈ રીતે રાખવાનું, જ્યારે એ વ્યક્તિ શીખી જાય છે ત્યારે બાળકનો જે આનંદ તમે એના ચહેરા ઉપર જુઓ છો એ કયા કારણથી આવે છે? કામ કરવાની અને એને શીખવાની શિસ્તથી. અને પછી તો એ બે ખુલ્લા હાથ કરીને પણ ચલાવી શકે છે. એટલે એક્ઝિક્યુશન છે, ઇટ ઇઝ અ ડિસિપ્લિન ઓફ કનેક્ટિંગ યોર આઈડિયાઝ, ક્રિએટિવિટી એન્ડ ટેકનિક ઓલ થ્રી ટુગેધર એન્ડ સ્ટાર્ટ લર્નિંગ. કોઈ પણ પેટમાંથી શીખીને આવતું નથી. કોઈ પણ કોર્પોરેટમાં મેં જોયું છે કે તમે જે લોકોને તૈયાર કરો છો, કોઈ પણ રાજકીય પાર્ટી લઈ લો, હોસ્પિટલ લઈ લો, ત્યાં લોકોને તમારે કેળવણી આપવાની હોય ને એની જો આ શિસ્ત હોય તો પછી એ તમને જરૂર જવાબ આપી શકશે કે ભાઈ એ શું કરી શકશે. કારણ કે એ જે છોકરો આવે છે એણે કદાચ એ તમારી કંપનીનો અભ્યાસ પણ નહીં કર્યો કે એ લોકો શું બનાવે છે, કઈ રીતનું કામ કરે છે, એમનું કામ કરવાનું કલ્ચર કયું છે. આ બધા પાસામાં ઉતરીને એની એક શિસ્ત હોય છે કે શીખવાની, કામ કરવાની અને એના ઉપર પોતાની એક મહારત હાંસલ કરવાની જે એક વળગણ હોય, એક ધગશ હોય, એ જો ના હોય તો એ તમને ક્યાંથી જવાબ આપી શકવાનો? એકદમ સાચી વાત છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આઈ વોઝ વોચિંગ અ ઇન્ટરવ્યુ ઓફ ફોર્મર સીઈઓ ઓફ નોકિયા એન્ડ વી હેવ બીન ટોકિંગ અબાઉટ વેરિયસ સક્સેસફુલ સ્ટોરી, બટ ધીસ ઇઝ અ વેરી અનસક્સેસફુલ સ્ટોરી. વેન ધી એન્કર આસ્ક ધ ક્વેશ્ચન વાય કંપની હેઝ ફેલ મિઝરેબલી, તો હી સેટ વી હેવ ટુ મચ ફોકસ ઓન ધી સ્ટ્રેટેજી, નોટ ધી ઇમ્પ્લિમેન્ટેશન્સ. સો 90% ઓફ ધ મેનેજમેન્ટ દે આર ફોકસિંગ ઓન ધ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, એવરીથિંગ, બટ ઓનલી 10% ઓન ધી ઇમ્પ્લિમેન્ટેશન્સ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે દેટ ધીસ ઇઝ અ હાર્ડ ટાઈમ, ધીસ ઇઝ અ રિયાલિટી, એન્ડ આઈ એમ હેપી દેટ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ હેઝ ઓર્ગનાઇઝ સચ અ ગ્રેટ ઇવેન્ટ, એન્ડ ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ સચ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ. યા, ઓન ધેટ નોટ, તમારો આગળનો સવાલ બહુ સરસ હતો કે ઓન ગ્રાઉન્ડ રિયાલિટી ચેક નથી હોતો ને એ રીતે ઘણા લોકો ફેલ થાય છે. ઓન ગ્રાઉન્ડ રિયાલિટીથી આપણે લેટ્સ ગો ટુ ધી ઓન ગ્રાઉન્ડ કોન્વર્સેશન. કોઈને કોઈ સવાલ? યસ, અભિષેક હેઝ અ ક્વેશ્ચન. કેન વી શેર માઇક પ્લીઝ? સર, યુ વેરી રાઇટલી ટોક્ડ અબાઉટ ડિસિપ્લિન. લિટલ ક્લોઝર સર, સોરી. So you talked about discipline, system, planning, execution. અને આજના જમાના જેમ તમે કહ્યું છે સર કે અમે યંગસ્ટર્સમાં કેવું થઈ ગયું છે કે વી હેવ બીકમ વેરી ટેક્સ્ટ બુકિશ, વી હેવ બીકમ વેરી યુ નો રૂટેડ ટુ ધ ફંડામેન્ટલ્સ, અને એટલું બધું થિયોરેટિકલ થઈ ગયું છે કે હવે હાઉ મચ સ્કોપ ડુ યુ ગીવ ટુ યોર ઇમ્પલ્સ? કારણ કે વેન યુ આર એક્ઝિક્યુટિંગ સમથિંગ યુ આર એટ અ વોરફેર, સો યુ આર એકચ્યુઅલી ફેસિંગ યોર સોલ્જર, યુ ટુ જસ્ટ કીપ ઓન હિટિંગ ધ બુલેટ્સ. But then you can't go back to your strategy and then come back to hit someone. Then you have to follow your impulse. How do you develop that that correct impulse? And secondly, how much of percentage leeway do you give moving away from your planning to that impulse? And how much is impulse important in this entire scenario, in anything? See, the point is that if you really want to master that reflex action, you see a tennis sports player. The opponent is, giving shots in all corners of the court, and his impulse and reflex is so good that the response is always available. How it happens? 10,000 hours for that particular sport for which he is dedicated. Minimum 10,000 hours, like a mad person, totally possessed. And I would suggest you should read a book which is written by Malcolm Gladwell, Outlier, where he has written about various people who gave their 10,000 hours totally to that. Likewise, Beatles. Hamburg ma e loko beer pub ma perform karta tha. Saanje 7 vagya thi leine ratna 2 vagya sudhi bhukhya pete. Ane ek pan emno je song hoy, koi pan e album nu repeat na thavu jie. Just think of it. Ane pachi pachu tyan je audience ho ena mood mujab, ka to pub che. અને એને કનેક્ટ કરીને આટલા કલાક પરફોર્મ કરવાનું નોન સ્ટોપ, અને એ લોકોએ 10,000 કલાક એટલે તમે સમજો કે 4-5 વર્ષ એ લોકોએ કામ કરેલું, ધેન ધે બીકેમ માસ્ટર આર્ટિસ્ટ. એટલે આમાં જે કોઈ આપણે કામ કરવું હોય ને, એ કામ કરવા માટેનું પહેલાં તો એટ્રેક્શન આપણા દિમાગમાં એકદમ ફિટ હોવું જોઈએ કે ભાઈ મારે આ કરવું છે.
પછી સ્ટ્રેટેજી ક્રિએટિવિટી એના કોઈ પણ એમ કે કોર્સ બદલવાનો કઈ રીતે ક્યાં આપણે ઘૂસવાનું એ બધું તમને પ્રેરણા થશે પણ તમે જો એમાં નહીં હો તે ક્યારે નહીં થાય કરેક્ટ યસ ધેર ઇઝ અ ક્વેશ્ચન My question is to Bhavesh. Have you seen any situation in your corporate life where planning was okay, but then because of good execution, it became a great event or great thing in the company? Yeah, number of examples. If I can say, in my company, we have taken initiatives of Nirman, changing the behavior of people. So we have taken this initiative to reduce the market complaints. So what happened? When we get the approval from the top management, we directly talk to the first shop floor employees, not to the senior vice president and vice president. We had a lot of meeting with the unions. Pehla e loko ne convince karne aaya ke aa vastu emna mate ch hai. Then e loko ne involvement start thai gayu. And once they have started involving, they have come up with a lot of queries and a lot of questions. Ki bhai amo kem aavu ch hai, amne kem involve nathi karta. So scientifically they are a part of these initiatives and because of that we got a tremendous success. Je sahibe ke diye pramane je McKinsey ke KPMG ke plant what PwC moti moti agency na kari sake ek nanakdu initiatives pan talking to the ground level people has made a lot of difference. Thank you. Okay, yes, I had the pleasure of yes. talking to Yatindra bhai number of times. I visited his factory and it's a fantastic place. I'm sure how beautiful a factory can be. Correct. Kan ki apne factory ele machine samajhta hoye chhe, but it's a beautiful factory. But my question to you, Bhavesh bhai, is that tame vachche ek vaat kari ke, you know, when a person comes to take a job and he doesn't know, but sometimes what we feel is that ke jar apne 360 view leta hoye at a strategy level, how important is the HR role in a very large organization, ke e je view che that kind of goes down right till the bottom, because jyan sudhi tame je rite Yatindra bhai kidu ke 10 jan ne alag alag cabin ma besadso to badha na answer alag avse, but then do you think it is the HR's role ke that all 10 departments get the right view about it? Excellent questions. If HR can see things from the entrepreneurial mindset, if HR can become only HR, become HR manager, that he or she cannot do anything. પણ HR ની આંખ ઓર્ગેનાઇઝેશન નો જે ટોપ અથવા તો માલિક હોય એ આંખથી આખી દ્રષ્ટિથી જોશે ને બધું જ સરળ થઈ જશે. સપોઝ ઇફ આઈ એમ અ પ્રમોટર, ધેન આઈ વિલ નો વોટ આર ધ ગેપ્સ આઈ એમ સીઈંગ એન્ડ સીઈંગ થિંગ્સ ફ્રોમ આઉટસાઇડ, નોટ ઇન ટુ ધ ઓપરેશન્સ. એટલે HR નું કામ લોકોને ભેગા કરવાનું છે, લોકોને કનેક્ટ કરવાનું છે, અને જે ઓર્ગેનાઇઝેશનના જે ગોલ છે એ અચીવ થાય એના માટેને ક્યાંય ગેપ છે એ આઈડેન્ટિફાય કરીને, ગેપ પૂરી કરીને બધા જ એક જ ગોલ અને એક જ વિઝનમાં કનેક્ટેડ થાય જોવાનું કામ છે. અને બહુ ઇફેક્ટિવ HR લીડર હશે ને તો આ કામ ચોક્કસ સરસ રીતે કરી શકશે. પણ જો ટ્રેડિશનલ HR વાળો માણસ હતા કે મારું કામ તો રિક્રુટ કરવાનું જ છે, મારું કામ તો માણસ જાય એટલે બીજો લઈ આપો, એ માણસ કશું જ નહીં કરી શકે. સો HR હેઝ ટુ સી ફ્રોમ અ CEO's એંગલ. ઇફ હી કેનોટ ડૂ ઇટ, ધેન વોટ યુ સે ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ. And with Shailesh Bhai's questions, I think we'll have to kind of sum up this sessions. We still have, yes, apde itle emna sawal pachi apde thodi 5-7 minute e banne sathe vaat karine, but question answer session no akada chello sawal rahe. So Sharma sir, I'll continue from what Bhavesh Bhai said. Actually sir, I have seen your projects are normally long term or they have duration. How do you ensure that consistency in the execution happens? And also the leadership vision, how do you translate it, how it percolates down actually? Shailesh bhai, aama vastu e che ke a good leader who is successful in execution will never give a job, a right job to a wrong person. That is his capability. Aaje rajkiya kshetra ma joiye to Narendra bhai e Amit Shah ne jyare pasand karya 2014 na chutni ma, ત્યારે ઘણા બધાને એવું લાગતું હતું કે આ માણસ શું કરશે. એમની બોલવાની પણ એટલી કોઈ વક્તૃત્વ શક્તિ પણ નહોતી, પણ એમણે જે આખું જે લોકસભાનું ચૂંટણી જે એમણે સંચાલન કર્યું એક ધરાતલ ઉપર,
અને એમાં જે એક પરિણામ લાવ્યા એ બતાડે છે કે ભાઈ જે એનો નેતા છે એને ખબર છે કે કયું કામ કોને આપવાનું. એટલે સૌથી પહેલાં જો કન્સિસ્ટન્સી લાવવી હોય તો તમારે માણસોનું ચયન એ રીતે કરવું પડે કે એની શક્તિ અને એની કાબેલિયત ઉપર તમે એ કામ પડકારભર્યું આપો. કદાચ એ 100% એ ના કરી શકે, 80% કરી શકે, 60% કરી શકે. એ કામ આપ્યા પછી એ લોકોને સતત એમના સંપર્કમાં રહીને એમની જ્યાં જ્યાં ભૂલ થતી હોય તેમને સુધારવાની તક આપવાની. ક્યારે પણ માઇક્રો મેનેજમેન્ટમાં નહીં પડવાનું, કોચ બનવાનું. માઇક્રો મેનેજમેન્ટમાં નહીં પડવાનું. માઇક્રો મેનેજમેન્ટ એટલે આજે ધારો કે તમારા ઘરમાં રસોઈઓ છે, રસોઈ બનાવે છે, અને તમે એને કહો કે આ બગાડી ના નાખશો, આ પેલું ના નાખશો, આ તમે મીઠું નાખો ને ભૂલી ના જતા, આ ભૂલી ના જતા, 100% તમારી વાનગી વ્યવસ્થિત નહીં બને. કારણ કે તમે શરૂઆત જ ખોટી કરો છો. પણ જ્યાં તમે શરૂઆત એ રીતે કરો કે આજે તમે એક સરસ વસ્તુ મને બનાવીને ખવડાવજો, તમને કંઈ તકલીફ હોય તો મને કહેજો, હું તમને બતાવીશ. તો યુ હેવ ટુ બી અ કોચ, યુ કેનોટ બી અ માઇક્રો મેનેજર. તમારે જો સફળ સંચાલન કરવું હોય કોઈ વસ્તુનું તો માઇક્રો મેનેજર નહીં, કોચ બનો. અને એને તમારે એક રીતે માણવું પડે, ટીમના લીડર તરીકે માણવું પડે. આજે ક્રિકેટની મેચોમાં જ્યારે રમાતી હોય છે એ લોકોની ધગસ જે હોય છે, અને જ્યારે કોઈ ખેલાડી સામેવાળો જ્યારે આઉટ થઈ જાય છે ત્યારે એ લોકોનો જે ઉત્સાહ જે ઉભરાય છે એ શેનાથી ઉભરાય છે? કે જે એમનો જે નેતા છે એ ટોટલી કનેક્ટેડ છે બધાની જોડે. એટલે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને બીજું કે નાની મોટી જે એકબીજાથી ભૂલો થતી હોય એમાં સંઘ ભાવના સમ્યક રાખવાની. ક્યારે પણ બધાની સામે કોઈની ટીકા નહીં કરવાની. એકલામાં બોલાવીને જરૂર વાત કરો, એકલામાં બોલાવીને વાત કરો, સામે ના કરો. એમાં મને આ શાહરૂખ ખાનની ચક દે પિક્ચર બહુ ગમેલી. એમાં એક જે ખેલાડી હતી કે જે બધા નેગેટિવ કામ કરતી હતી, એણે જ્યારે રમતા હતા ત્યારે કોઈ કોઈ જગ્યાએ વાત ના કરી, પણ જ્યારે એને વાત કરવી હતી ત્યારે એકદમ કડક વાત કરી, અને એકલામાં 1-to-1. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને ક્રિએટિવિટી તો એવી વસ્તુ છે કે જ્યારે પડકાર આવે ત્યારે બધાને ભેગા કરો એટલે એમાંથી કંઈ ને કંઈ નીકળી જતું હોય છે, અને એનાથી આ એક કન્સિસ્ટન્સી આવતી હોય છે, એના વગર નથી આવતી. ઓકે, સમયની મર્યાદા સાથે ભાવેશભાઈ કોઈ એન્ડિંગ કમેન્ટ, કન્ક્લુડિંગ કમેન્ટ ઓન કોર્પોરેટ એક્સિલન્સ ઇન એક્ઝિક્યુશન? ચાર વસ્તુને હું સમરાઇઝ કરીશ આજનું ડિસ્કશન. જે યતિન્દ્રભાઈએ જે કીધું હોય એમના જે પોઈન્ટ્સ છે મેં જરા ચારવા અલગ રીતે, કે એક તમે સ્ટ્રેટેજીની વાત કરો પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી જો તમે નહીં જાણતા હો તો તમે સક્સેસફુલ નહીં થાઓ. બીજું કે માણસને હંમેશા બ્રોડર વ્યૂથી દરેક વસ્તુને જોવી જોઈએ, પણ એ જ સાથે બધા લોકો ટીમવર્ક અને સંઘ ભાવનાથી કામ કરે તો એનું રિઝલ્ટ ચોક્કસ મળશે. ત્રીજું કે જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોઈએ ત્યારે આપણને કન્સિસ્ટન્સીની વધારે જરૂર છે. એટલે આપણું જે ગોલ છે, આપણી જે સ્ટ્રેટેજી છે, એ આપણા જે વસ્તુ કરવા માગીએ છીએ તે બધી જ વસ્તુઓ આપણી વ્યૂહરચનાઓ કે બધું જ આપણા કનેક્ટિંગ ડોટ આપણા ગોલને કનેક્ટેડ હોવું જોઈએ. અને છેલ્લે જો માણસમાં પેશન હશે, કમિટમેન્ટ હશે, તો ચોક્કસ એજ્યુકેશન 110% થશે. થેન્ક યુ. થેન્ક યુ યતિન્દ્રભાઈ. તમે કંઈ છેલ્લે? મારું તો એક જ સ્વપ્ન છે દેશ માટે, કે આપણે જે કંઈ વિચારીએ છીએ દેશની દ્રષ્ટિએ, રાજકીય ધોરણે, ઔદ્યોગિક ધોરણે, શિક્ષણના ધોરણે, કોઈ પણ જગ્યાએ આપણા ધ્યેય બહુ ઊંચા હોય છે, પણ આપણું જે પ્રાપ્તિ હોય છે, ઉપલબ્ધિ હોય છે, એ એકદમ એવરેજ લેવલની હોય છે. અને એને પછી આપણી જે એક મનોવૃત્તિ હોય છે કે એને આપણે એકદમ ચળકાટ કરીને બતાવીએ છીએ કે આપણે બહુ સરસ કામ કર્યું છે, એ વૃત્તિમાંથી આપણે બહાર આવીએ, આપણે પોતાનું જ પોતાના ટીકાકાર બનીએ, પોતાના ધ્યેય સામે પોતાને પડકાર કરીએ, અને એમાંથી આપણે પોતાની શક્તિઓને બહાર લાવીએ. એક શિસ્ત, સર્જનાત્મકતા અને એની સાથે કોઈ એક મોટા સ્વપ્નની આપણે ખેવના રાખીએ, એ સાથે આપણે આપણા જીવનમાં જે કંઈ આપણને ગમતું હોય, હું તો કહું છું કે અહીંયા કચરો વાળવાનું પણ ગમતું હોય તો એવું વાળો કે આખા કેમ્પસમાં કે આ કચરો વાળે એટલે એક જગ્યાએ એક વસ્તુ જોવા મળે, એ તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ.
હું એટલું જ કહેવા માંગુ છું. થેન્ક યુ. સો પોતાના ટીકાકાર બનો અને પોતાને પડકાર આપો, કદાચ આ જ સૌથી મોટી સ્ટ્રેટેજી છે, કોર્પોરેટ એક્ઝિક્યુશન હોય કે લાઈફ એક્ઝિક્યુશન. થેન્ક યુ સો મચ યતિન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. આ નાનકડું સેશન પણ અમારા માટે બહુ જ્ઞાનવર્ધક રહ્યું છે. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ વન્સ અગેન. ફાઇન, ક્વિક 2 મિનિટ્સ બ્રેક અને પછીથી નાનકડા વિરામ પછી નાનકડી વાર્તાઓ તરફ આગળ વધવાના છીએ. હું સૌથી પહેલા બહુ દિલગીર છું એ મહાનુભાવો એ મંચ ઉપરના વક્તાઓ ક્યારના આવી ગયા છે, અમે એમને ખાસી રાહ જોવડાવી છે, બટ વી આર વેરી સોરી ફોર દેટ. ખાસા દિલગીર છીએ અમે. આપ અહીંયા પધારો. ઇન 2 મિનિટ્સ આપણે આ સેશન શરૂ કરીએ છીએ. બહુ સરસ મજાનું છે. બાપા હેમિંગવેના ગુજરાતી પોયરા. ગુજરાતી સાહિત્યમાં પણ માઇક્રોફિક્શનને લોકપ્રિય બનાવી રહ્યા છે જિગ્નેશ અધ્યારુ, ગૌરાંગ અમીન, નીલમ દોશી અને હાર્દિક યાજ્ઞિક. બહુ જલ્દી જલ્દી આપણે એ લોકોની સાથે વાત કરવાના છે. જો તમારે બહુ ઝીણું કાંતવું હોય અને બહુ ઓછું લખવું હોય તો આ કળા એમની પાસેથી શીખવી રહી અને એ કળા વિશે વાત કરવા માટે એ લોકો અહીંયા તત્પર છે. ઇનફેક્ટ ક્યારનાય તત્પર છે. અમે